પ્રણામ વિદ્યાર્થી મિત્રો માધવ વિદ્યા સંકુલના ઓનલાઈન ટીચિંગમાં તમારું સ્વાગત છે પાઠ સાત સુભાષિત કુસુમાની એનો બીજો ભાગ આપણે આજે અભ્યાસ કરીશું શ્લોક આપણે આવ્યા છીએ ચોથો અગાઉના શ્લોકોમાં આપણે સજ્જનો દ્વારા રમતમાં પણ કહેવાયેલું પથ્થર પર લખેલા અક્ષરો જેવું છે જ્યારે દુર્જનો દ્વારા સોગંદ વડે પણ કહેવાયેલું પાણીમાં લખેલા અક્ષરો નશ્વર છે અક્ષરો બરાબર છે ફળ અને છાયાવાળા વિશાળ વૃક્ષનું સેવન કરવું જોઈએ જો ભાગ્યવશાત વિશાળ વૃક્ષ ફળ ન આપી શકે તો એના છાંયડાને કોણ અટકાવી શકે આ બીજો શ્લોક આપણે જોયો હતો અને ત્રીજા શ્લોકમાં ખૂબ જ પ્રયત્નથી પથ્થરને પર્વત પર ચડાવવામાં આવે છે અને ત્યાં ચડ્યા પછી ક્ષણ માત્રમાં એને નીચે પાડી શકાય છે તો એ જ પ્રમાણે આપણા આત્માની બાબતમાં મન એવું જ છે જેને ગુણો કેળવવાની બાબતમાં અનેક વર્ષો લાગી જાય છે પણ અવગુણોમાં પડતા દોષોમાં નીચે પડતા એને વાર લાગતી નથી આ આપણે એકથી ત્રણ શ્લોકો જોયા હવે આજે આપણે ચોથો શ્લોક જોઈશું પદ્યમાં દરેકનું ધ્યાન ક્ષણે રુષ્ટ ક્ષણે તુષ્ટ રુષ્ટ તુષ્ટ ક્ષણે ક્ષણે અવ્યવસ્થિત ચિત્ત્ય પ્રસાદો અપી ભયંકર હવે અહીંયા અવ્યવસ્થિત મનના વ્યક્તિની વાત કરી છે ક્ષણે હૃષ્ટ રુષ્ટ એટલે રોષે ભરાતા રિસાઈ જતા અને ક્ષણે એક ક્ષણમાં સંતુષ્ટ થનારા ક્ષણેુષમ ક્ષણે દુષ્ટમ ક્ષણમાં રોષે ભરાતા અને એક જ ક્ષણમાં સંતુષ્ટ થનારા આમ ક્ષણમાં રોષે ભરાતા અને ક્ષણમાં સંતુષ્ટ થનારા અવ્યવસ્થિત ચિત્ત્ય અવ્યવસ્થિત મનવાળાની પ્રસાદો અપી પ્રસાદ એટલે કૃપા કૃપા પણ ભયંકર હોય છે એક ક્ષણમાં ગુસ્સો આવે જેને અને એક ક્ષણમાં જે સંતોષ અનુભવે એવા અવ્યવસ્થિત મનવાળા વ્યક્તિની કૃપા પણ ભયંકર હોય છે એટલે કે એ આપણને કોઈ વસ્તુ આપે તો જ્યારે એનો ગુસ્સો આવે ત્યારે એ વસ્તુ આપણી પાસેથી લઈ પણ લે આવા વ્યક્તિઓથી આપણે સાવધ રહેવું જોઈએ એમની નજીક જવામાં બહુ ફાયદો નથી એટલે અહીંયા આપણને સમજાવવામાં આવ્યું છે કે જેના ચિત્તની દશા મન આપણે આવા આમ તો આપણા સમાજની ચારેય બાજુ આવા વ્યક્તિઓ હોય જ છે જેથી આપણને અનુભવ હોય છે કે જેઓ આપણને વાલ કરતાં પણ વાર ના લાગે અને આપણે ઉપર ગુસ્સે ભરાતા પણ વાર ના લાગે વાર થાય ત્યારે આપણને ઘણું બધું દઈ દે છે અને ગુસ્સે ભરાય તો આપણી પાસેથી બધું જ લઈ લે છે ટૂંકમાં ભાઈ બહેનનો જે પ્રેમ હોય એ આ આ પ્રકારનો પ્રેમ હોય છે તો આવા વ્યક્તિઓથી આપણે સાવધ રહેવું જોઈએ એમ આપણને અહીંયા જણાવેલું છે તો અવ્યવસ્થિત ચિત્તવાળાનીથી આપણને નુકસાન થાય છે છેવટે તો એમ સમજાવીને આપણે એનાથી દૂર રહેવું જોઈએ આગળનો શ્લોક જોઈએ તો હવે આ શ્લોક બહુ સ્ટ્રાયમ્પી છે આ શ્લોકનું માથી તમને વારંવાર બોર્ડની અંદર અર્થ વિસ્તાર પણ પૂછાયેલા છે અને ભાષાંતર પણ પૂછાયેલું છે એટલે દરેકે આ શ્લોક કમ્પલસરી એના વિસ્તાર સાથે તૈયાર કરવો શ્લોકની અંદર આપણને સોનાનું ઉદાહરણ આપ્યું છે અને એ દ્વારા વ્યક્તિની પરીક્ષા પણ ચાર ઉપાયો દ્વારા થાય છે એ જણાવવામાં આવ્યું છે શ્લોક જોઈ લઈએ પહેલાં તો આપણે યથા ચતુર્ભ કનક પરીક્ષ્ય નિર્ઘર્ષણ છેદન તાપ તાડનૈ તથા ચતુર્ભ પરીક્ષ્ય શ્રુતિન શીલન ગુણને કર્મણા હવે આપણે એ શ્લોક લઈએ ભાષાંતર સાથે જોઈએ યથા યથા એટલે જેમ નીચેની લાઈનમાં નિર્ઘર્ષણમ નિર્ઘર્ષણમ એટલે ઘસવું છેદનમ છેદનમ એટલે કાપવું તાપઃ તપાવવું અને તાડનમ એટલે ટીપવું ચાર શબ્દો થયા કસવું કાપવું તપાવવું અને ટીપવું એ ચાર ક્રિયાઓ વડે ઉપર જુઓ ચતુર્વિ ચાર ક્રિયાઓ વડે કનકમ પરીક્ષે સોનાની પરીક્ષા થાય છે સોનું પારખવામાં આવે છે આપણે સોનીની દુકાને જોઈએ જનરલી તો સોનીઓ આપણે કોઈ પણ દાગીનો એમની પાસે બનાવીએ તો સોનું એ ઘન સ્વરૂપે હોય છે પથ્થર જેવું હોય છે પછી એને ગરમ કરે એને લિક્વિડ ફોર્મમાં લાવે પછી એને કોઈ બીબામાં ઢાળી અને જે આકાર આપવાનો હોય એ આકાર આપે છે તો અહીંયા એને પહેલાં તો કાપે અલગ ટુકડો કરે ઘન પદાર્થ હોય એમાંથી જેટલું જરૂરિયાત હોય એટલું કાપે પછી એને લિક્વિડ ફોર્મમાં લાવવા તપાવે પછી એને આકાર આપવા માટે ટીપે એમ ઘસવું કાપવું તપાવવું ટીપું એ ચાર ક્રિયાઓ વડે સોનાની પરીક્ષા થાય છે સોનું પારખવામાં આવે છે એ જ રીતે હવે અહીંયા માણસની પરીક્ષા કઈ રીતે થાય એની વાત કરી છે તથા ચતુર્ભિ પુરુષ પરીક્ષતે તેવી જ રીતે ચાર ક્રિયાઓ વડે પુરુષની પણ પરીક્ષા થાય છે હવે કઈ ચાર ક્રિયા તો પહેલું છે શ્રુતિન શ્રુતિન એટલે જ્ઞાન શિલેન ચારિત્ર ગુણેન ગુણો વડે અને કર્મણા એટલે કર્મ વડે તો તેવી જ રીતે જ્ઞાન ચારિત્ર્ય ગુણ અને કર્મ એ ચાર ક્રિયાઓ વડે પુરુષની પરીક્ષા થાય છે ફરીને આપણે આખા શ્લોકનું ભાષાંતર જોઈએ તો જેમ ઘસવું કાપવું તપાવવું અને ટીપવું એ ચાર ક્રિયાઓ વડે સોનું પરખાય છે તેમ જ્ઞાન ચરિત્ર ગુણ અને કર્મ એ ચાર ક્રિયાઓ વડે પુરુષની પરીક્ષા થાય છે હવે આ શ્લોકને અર્થવિસ્તારમાં જ્યારે તમે લખો ત્યારે સૌથી પહેલાં તો એનું ભાષાંતર ભાષાંતર પછી એને સમજાવવાનો છે સમજાવવામાં કે એને કઈ રીતે સોનાને પારખવામાં આવે છે એ દર્શાવી સોને સોનાને ઘસીને કેટલા ટચનું છે એ જાણે જાણે છે પછી કાપકૂપ કરી તેને અગ્નિમાં તપાવી અને એને ટીપીને યોગ્ય આકાર આપે છે એમ માણસની પણ એના પાસે જ્ઞાન કેટલું છે એનું ચરિત્ર કેવું છે એનામાં કયા કયા ગુણો રહેલા છે એ કેવી રીતે કર્મ કરે છે કાર્ય કરવા માટે એના વિચારો કેવા છે એ બધી જ બાબતની પરીક્ષા થાય છે તો આ અહીં આ અર્થવિસ્તાર માટે પણ પૂછાશે ભાષાંતર માટે પણ પૂછાશે એટલે દરેકે આ શ્લોકને ખાસ તૈયાર કરવો વિદ્યાર્થી મિત્રો હવે આપણે આગળનો છઠ્ઠો શ્લોક જોઈએ તો છઠ્ઠા શ્લોકને હું પહેલાં એનું પઠન કરું છું આપતસુ રામ સમરેશું ભીમ દાનેશુ કર્ણ નયેશું કૃષ્ણ પરિ પ્રતિજ્ઞા પરિપાલશું વિક્રાંત કાર્યશું ભવ આંજનેય ભવઃ અહીંયા સંધિ છૂટી પડશે છઠ્ઠો શ્લોક જોઈએ તો આપસુ અરામ આપત્સુ એટલે આપત્તિઓમાં મુશ્કેલીઓમાં આફત સંકટમાં રામ જેવા સમરે યુદ્ધમાં યુદ્ધના મેદાનમાં ભીમઃ ભીમ જેવા દાનેશું દાન આપવામાં કર્ણ જેણે પોતાના કવચ અને કુંડળ પણ દાનમાં આપી દીધા હતા નયેશુ નયેશું એટલે નીતિઓમાં કૃષ્ણ કૃષ્ણ જેવા પ્રતિજ્ઞા પરિપાલનેશુ પ્રતિજ્ઞાનું પાલન કરવામાં ભીષ્મ જેવા હવે તમને ખ્યાલ હશે મિત્રો કે ભીષ્મએ પોતે આ જીવન લગ્ન નહીં કરવાની પ્રતિજ્ઞા લીધી હતી અને એ એમને આ જીવન પાળે તો આવા પ્રતિજ્ઞાનું પાલન કરવામાં ભીષ્મ જેવા અને છેલ્લે વિક્રાંત કરીશું પરાક્રમના કાર્યોમાં અંજનેય ભવ અંજલિપુત્ર થજે ભવ એટલે થજે આંજનેય અંજલિપુત્ર હનુમાન પરાક્રમનો કાર્યોમાં તો અંજલિપુત્ર હનુમાન જેવો થજે એવું આપણને કહેવામાં આવ્યું છે ફરીને આપણે શ્લોકમાં જોઈ લઈએ તો આપત શું રામ મુશ્કેલીઓમાં તું રામ જેવો સમરેશું ભીમ યુદ્ધના મેદાનમાં ભીમ જેવો દાનેશું કર્ણ દાન આપવામાં કર્ણ જેવો નયેશું કૃષ્ણ નીતિઓમાં કૃષ્ણ જેવો અને ભીષ્મઃ પ્રતિજ્ઞા શું પ્રતિજ્ઞાનું પાલન કરવામાં તું ભીષ્મ જેવો વિક્રાંત કાર્યશું પરાક્રમોના કાર્યમાં આંજનેય ભવ અહીંયા સંધિ છૂટી પડશે અંજલિપુત્ર હનુમાન થાય છે વિદ્યાર્થી મિત્રો આ શ્લોક દરેકે સંસ્કૃતમાં તૈયાર કરવાનો છે આ બોર્ડના પ્રશ્ન પેપરમાં પૂછાઈ શકે એવો શ્લોક છે અત્યાર સુધીના બધા પદ્યોમાં આપણે ટોટલ ત્રણ શ્લોકો તૈયાર કરવાના છે પહેલાં પદ્યમાંથી બે શ્લોકો અને આ સાતમા પદ્યનો આ એક ટોટલ ત્રણ શ્લોક દરેકને મૌખિક આવડવા જોઈએ કમ્પલસરી કરી જ નાખવાના છે એટલે આ શ્લોક દરેકે તૈયાર કરો સંસ્કૃતમાં દરેકે તૈયાર કરી નાખો બર્ડમાં પૂછાશે જ તો અહીં આપણે હવે આગળનો શ્લોક જોઈએ આગળનો અંતિમ શ્લોક જોઈએ પ્રારંભતે ન ખલું

કયા પ્રકારના માણસો કેવું કાર્ય કરે છે એ આપેલું છે આપણને વિઘ્ન ભયાહા શ્લોક આપણે જોઈએ તો જે વિઘ્ન ભયા હા ત્રીજો શબ્દ આપેલો છે પહેલી લાઇનમાં દરેકનું ધ્યાન ત્યાં વિઘ્ન ભયાહા વિઘ્નોના ડરથી સંકટ આપતી મુશ્કેલીઓ વિઘ્ન એટલે તો એના ડરથી નીચેહી એટલે નીચ માણસ ન ખલું ખલું ખરેખર ન પ્રારંભતે કાર્યનો પ્રારંભ કરતો નથી પહેલી લાઈન છે વિઘ્નના ભયથી નીચ માણસ ખરેખર કાર્યનો પ્રારંભ કરતો નથી બીજી લાઈન જોઈએ પ્રારંભ્ય શરૂઆત કરીને વિઘ્ન વિ હતા વિઘ્નોથી હેરાન પરેશાન થતા મધ્યાહ વિરમંતી મધ્યમ પ્રકારનો માણસ વચ્ચે જ અટકી જાય છે ફરીને પ્રારંભ્ય એટલે કાર્યની શરૂઆત કરીને પ્રારંભ કરીને વિઘ્નોથી હેરાન પરેશાન થતાં વિઘ્ન વિહતાનો અર્થ થાય હેરાન પરેશાન થતાં મધ્યાહ મધ્યમ પ્રકારનો માણસ વિરમંતી વચ્ચે જ અટકી જાય છે હવે ત્રીજા પ્રકારનો માણસ આપ્યો પહેલો નીચ માણસ આપ્યો નીચ માણસ શું કરે છે મધ્યમ પ્રકારનો માણસ શું કરે છે એ અને હવે આગળ જોઈએ આપણે તો ઉત્તમ પ્રકારના માણસની વાત કરી છે તો પુનઃ પુનઃ અપી વિઘ્િ વિઘ્નોથી વિઘ્ન વિઘ્નોથી પુનઃ પુનઃ અપી ફરી ફરીને અથવા વારંવાર પ્રતિહન્યમાના હેરાન પરેશાન થવા છતાં પ્રતિહન્યમાના વિઘ્નોથી વારંવાર હેરાન થવા છતાં નીચેની લાઈન જો ચ ઉત્તમ જણા એમાંથી ઉત્તમ પ્રકારના માણસો પ્રારંભ્ય પ્રારંભ કરેલું કાર્ય ન પરિજયંતી કાર્ય અટકાવતા નથી અથવા છોડતા નથી ફરીને જોઉં ત્રણ પ્રકારના માણસો આપ્યા છે પહેલાં છે નીચ પ્રકારનો માણસ મધ્યમ પ્રકારનો માણસ અને ઉત્તમ પ્રકારનો માણસ નીચ પ્રકારનો માણસ એ વિઘ્નોના ડરથી કાર્યની શરૂઆત જ નથી કરતો મધ્યમ પ્રકારનો માણસ કાર્યની શરૂઆત તો કરી દે છે પણ એને પૂરું નથી કરતો અને ઉત્તમ પ્રકારનો માણસ એ કાર્યની શરૂઆત કરીને કોઈ પણ સંકટ આવે તો પણ એ કાર્યને પૂરું કરીને જ જંપે છે તો આમ ત્રણ પ્રકારના માણસોની અહીંયા આપણને માહિતી આપેલી છે વિદ્યાર્થી મિત્રો આપણે પણ એ વાત છીએ આપણે હવે કઈ કેટેગરીમાં આવીએ છીએ આપણે જાતે ગોઠવી લેવાનું છે કેટલાક વિદ્યાર્થીઓ આપણે જ્યારે નોટબુક બનાવવાનું આપીએ છીએ ત્યારે કાલે કરીશ કાલે કરીશ કાલે કરીશ અને પછી અધૂરું રહી જાય અને પછી બહુ બધી ભેગી થઈ જાય લેસન નોટ બનાવવા માટે ઘણા બધા પાઠો રહી જાય એટલે પછી બનાવતા જ નથી એટલે એને આપણે કયા કેટેગરીમાં મૂકવા એ જાતે નક્કી કરી નાખો પછી અમુક તો અમુક ચાર પાંચ પાઠ લખે અને પછી લખવાનું જ નહીં તો એમને કઈ કેટેગરીમાં મૂકવા અને અમુક વિદ્યાર્થીઓ એવા છે જે પહેલેથી વ્યવસ્થિત કમ્પ્લીટ નોટ મેન્ટેન કરતા હોય છે તો એવા વિદ્યાર્થીઓને કઈ કેટેગરીમાં મૂકવા એ તમે જાતે નક્કી કરી લો તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણું આ સાતમું પદ્ય પૂર્ણ થાય છે આપણે ઝડપથી એનો સ્વાધ્યાય જોઈ લઈએ તો વિકલ્પો આપેલા છે વિકલ્પોમાં पहलो विकल्प है सभी लीलया प्रोक्त कीदृश सभी लीलया प्रोक्त अचल महतात

અવ્યવસ્થિત મનવાળાની દશા કેવી હોય છે કૃપા કેવી હોય છે તો ભયંકર પુરુષ કે ન પરીક્ષ્ય તો પુરુષ ન પરીક્ષ્ય આગળ ખાલી જગ્યા કરણ તો દાનષું विक्रांत कार्य खाली जगह तो आंजनीय कई कार्य ही न प्रारंभते कई ही कार्य न प्रारंभते कौन कार्य शुरुआत नहीं करते तो नीचम जन के कार्य प्रारंभ न परित्यज्य કોણ કાર્યની શરૂઆત તો કરે છે પણ એનો ત્યાગ કરતો પૂર્ણ કરતો કે કાર્ય પ્રારંભ ન પર કોણ કાર્યની શરૂઆત કરીને એનો ત્યાગ કરતો નથી તો આ ઉત્તમ જન હવે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન બે એક વાક્યવાન જવાબ આપો કહી પ્રોક જલે લિખિત અક્ષરં તો અસબિદ પ્રોક્ત જલે લિખર શિલા કથમ શૈલે આરોપ્ય શિલા મહતા યત્ન શૈલે આરોપ્ય ત્રીજો પ્રશ્નો ગુણને કહ પરીક્ષે ગુણને પુરુષ પરીક્ષ્ય કાર્ય પ્રારંભ્ય કે પરિચયંતિ તો કાર્ય પ્રારંભ્ય મધ્યમ મધ્યમચરા પરિચયંતિ પ્રશ્ન ત્રણ જેની અંદર આપણે જોઈએ કોષ્ટક આપેલું છે આમાં વિભક્તિ ઓળખાવાની છે વિભક્તિઓ બધી જ અકારાંત છે અહીંયા આપણે આઠમા ધોરણમાં બધી ભણી ગયા છીએ રામ જો યાદ હોય તો રામ રામો રામ હા એ કોષ્ટક આખું અહીંયા આપણે બંધ બેસાડવાનું છે પહેલું છે લીલયા તો એમાં મૂળ શબ્દ બનશે લીલા આકારાંત સ્ત્રીલિંગ તૃતીયા વિભક્તિમાં આવશે અને છેલ્લે વચનમાં એક વચન આવશે ફરીને ફરીને લીલા આકારાંત સ્ત્રીલિંગ તૃતીયા એક વચન સમરેશુ શબ્દમાં સમર શબ્દ મૂળ આવે અકારાંત પુલ્લિંગ સપ્તમી બહુવચન દોષય મૂળ શબ્દ ગુણદોષ અકારાંત પુલ્લિંગ ષષ્ઠી અને સપ્તમી દ્વિવચન તાડન મૂળ શબ્દ તાડન અકારાંત તૃતીયા બહુવચન હવે સુવર્ણની પરીક્ષા કઈ રીતે થાય છે ગુજરાતીમાં જવાબ આપવાના છે તો ચાર રીતે થાય છે ઘસવાની કાપકૂપ કરવાની તપાવવાની અને ટીપવાની બીજો પ્રશ્ન આપત્તિમાં અને પ્રતિ પાલનમાં કોને આદર્શ માનવા જોઈએ શા માટે તો માં શ્રી રામ અને વિશ્વને આદર્શ માનવા જોઈએ કેમ તો શ્રીરામે પોતાના પિતા દશરથના વચનો ખાતર રાજ્યનો ત્યાગ કરી ચૌદ વર્ષ વનવાસ વેઠ્યો હતો અને કષ્ટો સહન કર્યા એવી જ રીતે ભીમે પણ પ્રતિ પાલ પ્રતિજ્ઞા પાલન કરવામાં એને આદર્શ માનવામાં આવે છે એમના પિતા રાજા શાંતનુને સત્યવતી એ મત્સ્યગંધા હતી એની સાથે લગ્ન કરવાના પરંતુ સત્યવતીના પિતાની માગણી હતી કે મારી પુત્રીના જ જે બાળકો થાય એ જ રાજા બને અને એના માટે ભીષ્મ આ જન્મ બ્રહ્મચારી રહે એવી પ્રતિજ્ઞા લીધી આવી કઠોર પ્રતિજ્ઞાને કારણે તેઓ ભીષ્મ તરીકે ઓળખાયા એમનું મૂળ નામ તો દેવવ્રત હતું દેવવ્રતમાંથી તેઓ ભીષ્મ બન્યા કઈ પ્રતિજ્ઞા તો એમની પિતાને એમના પિતાને મત્સ્યગંધા સત્યવતી સાથે લગ્ન કરવા હતા એના જે પિતા હતા સત્યવતીના એમણે એવું કીધું કે સત્યવતીના પુત્રને જ ગાદી મળે કારણ કે મોટો પુત્ર તો અહીંયા ભીષ્મ હતો તો ભીષ્મ લગ્ન કરે તો એના જે બાળકો થાય એ બાળકો જ રાજા બને પણ એ ન થાય એટલા માટે ભીષ્મએ આજીવન પોતે કુંવારા રહેશે અથવા લગ્ન નહીં કરે બ્રહ્મચારી રહેશે એવું એમણે પ્રતિજ્ઞા લીધી અને એને એનું પાલન પણ કર્યું આગળ કાર્યનો પ્રારંભ ન કરનારને કેવા માણસ તરીકે ઓળખવામાં આવે છે તો કાર્યનો પ્રારંભ ન કરનારને નીચ માણસ તરીકે ઓળખવામાં આવે છે આગળના બંને શ્લોકો તૈયાર કરવાના છે અને બે શ્લોકોમાં હા આગળના શ્લોકોનો વિસ્તાર કરવાનો છે જેમ મેં તમને અગાઉ કીધું એમ જેમ સોનાને ચાર રીતે ઘસવું કાપવું તપાવું ટીપવું એ ચાર ક્રિયામાંથી પારખવામાં આવે છે એ પ્રમાણમાં પ્રમાણે માણસને પણ જ્ઞાન ચરિત્ર ગુણ અને કર્મ એમ ચાર ક્રિયાઓ વડે પારખવામાં આવે છે આને તમારે વિસ્તારથી સમજાવવાનો છે સેવિતવ્યો મહાવૃક્ષ ફલ છાયા સમન્વિત યદી દૈવાત ફલમ ન અસ્તિ છાયા કે નહીં જો ફળ અને છાયાવાળા વિશાળ વૃક્ષનું સેવન કરવું જોઈએ જો ભાગ્યવશાત ફળ ન આવે તો છાયાને કોણ અટકાવી શકે છે આ અર્થ વિસ્તાર પણ બંને બધાએ કમ્પલસરી તૈયાર કરવા અને છેલ્લે શ્લોક પણ દરેકે તૈયાર કરવું વિદ્યાર્થી મિત્રો અહીં આપણો આ પદ્ય સાત પૂરું થાય છે દરેકે બે વિસ્તાર અને એક શ્લોક કમ્પલસરી તૈયાર કરવાનો એના બધાનું ભાષાંતર તૈયાર કરવાનું પ્રણામ Астом.